હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. હું તો મારો મિત્ર દિવ્યશ ઉપાધ્યાય લઈને આવ્યો છું કે નવો વિડીયો. અને આજે હું છું રજનીકાંત મદ્રાસ કાફેમાં, અને ત્યાં આજે આપણે ટેસ્ટ કરવાના છે ઇડલી, મેંદુવડા, દાલવડા, અને સાથે સાથે અહીંની એક અલગ આઈટમ છે ઇડલી ફ્રાય, તો એ પણ આપણે ટેસ્ટ કરશી. તો ચાલો વિડીયો કરીએ સ્ટાર્ટ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા જેવો નવો વિડીયો તમને આપતો રહીશ. તો ચાલો શરૂ કરીએ. તો અત્યારે આપણે રજનીકાંત મદ્રાસ કાફેમાં આવી ગયા છીએ, અને અહીં આવવા માટેનું એડ્રેસ છે, તમે આકાશવાણી ચોક જોયો હશે, યુનિવર્સિટી રોડ ઉપર આવેલો છે. ત્યાંથી તમે થોડાક આગળ આવશો એટલે કિડની હોસ્પિટલ આવે છે, એની એક્ઝેક્ટલી પાછળ જ રજનીકાંત મદ્રાસ કાફે આવી જશે. અને જો તો પણ તમને ન મળે તો અહીંની મેપની લિંક તમને આપી દઈશ, અને આ ભાઈનો જે કોન્ટેક નંબર છે એ પણ તમને આપી દઈશ. આપણી જે રજનીકાંતની સ્પેશિયલ ડિશ છે તે આવી ગઈ છે. આની અંદર એક ફ્રાય ઇડલી છે, સાથે સાથે મેંદુવડા અને દાલવડા, અને સાથે સાથે બે ચટણી પણ આપી છે. એક તો વ્હાઈટ ચટણી છે અને બીજી લાલ ચટણી, અને સાથે સાથે આપણી છાશ. તો ચાલો પહેલાં તો આપણે આને ટેસ્ટ કરીએ કે કેવું છે. આખું આવી રીતના મિક્સ કરીને જ આપે છે આ લોકો. એનો સંભાર આમ મસ્ત છે બહુ જ. અને જે આખી ઇડલી ફ્રાય કરી છે ને એથી એનો સ્વાદ બદલી જાય છે. હવે દાલવડાને ટેસ્ટ કરીએ. એનો સ્વાદ પણ જોરદાર છે, અને દાલવડા કરતા મને ફ્રાય ઇડલીનું કામકાજ વધારે ગમ્યું. તો હવે આપણે એને મેંદુવડાને પણ ટેસ્ટ કરીએ. જોરદાર કામકાજ છે બાપુ, એકવાર તમે અહીંયા જરૂર આવજો. અને હવે આપણે અહીંના જે ઓનર છે તેમની સાથે વાત કરીએ કે બીજી કઈ કઈ આઈટમ બનાવે છે, અને અહીંના વિશે બીજું ઘણું બધું તમને કહેશે. ચાલો હું આ ડિશનો આનંદ લઉં, અને હવે આપણે અહીંના ઓનર છે તેમની સાથે વાત કરીએ. તો અહીં આપણી સાથે રજનીકાંત મદ્રાસ કાફેના ઓનર છે. આપનું નામ? મુત્તુભાઈ. મુત્તુભાઈ, તમે કેટલા સમયથી ઉભા રહ્યો છો? અત્યારે તો અહીંયા આવ્યા. પહેલા આકાશને છોકરી હતી. ઓકે. અને તમે અહીંયા શું શું કઈ કઈ આઈટમ આના સિવાયની બનાવો? મેંદુવડા, દાલવડા, ઇડલી ફ્રાય, ચાર વસ્તુ. ઓકે. મેંદુવડા, દાલવડા, ઇડલી ફ્રાય, સાદી ઇડલી. એકદમ જોરદાર હતું. સૌથી વધારે કામકાજ મને આજે ઇડલી ફ્રાય રહી, એનું કામકાજ બહુ ગમ્યું. આપણે અહીંયા આવવું હોય તો ટાઈમિંગ શું છે? 7:30 થી ચાલુ થાય સવારે. ઓકે. માલ પૂરું થઈ જાય તો વહી જાવ, ન હોય તો મેક્સિમમ ટાઈમ 2-2.5 વાગ્યા સુધી. 2-2 વાગ્યા સુધી, અને બપોર પછી? બપોર પછી જાય. ઓકે. એટલે જો તમારે સવારે નાસ્તો કરવો હોય, અને તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અથવા તો આકાશવાણી ચોકની આજુબાજુ હોય તો અહીંયા એકવાર જરૂર આવજો. અને આપણે અહીંયા આવવું હોય તો પરફેક્ટ એડ્રેસ કિડની હોસ્પિટલ. કિડની હોસ્પિટલની પાછળની રોડ. રજનીકાંત મદ્રાસ કાફેમાં જે અહીંની ઇડલી હતી તે મને ખૂબ ભાવી, અને સાથે સાથે અહીંના મેંદુવડા પણ સારા હતા. તો તમારે અહીંયા આવવું હોય તો એકવાર જરૂર આવજો. અને એક તમારા માટે એક કહું તો સારું કહેવાય કે તમે જે કંઈ કોમેન્ટ કરો છો મને
એની જગ્યાએ તમે મને વોટ્સઅપ અથવા તો કોલ કરીને વાત કરો કે આ જગ્યાએ આ વસ્તુ આવેલી છે, કારણ કે તેથી મને ગોતવામાં સહેલાઈ પડે. મારા જે નંબર છે તે તમને અહીંયા દેખાતા હશે અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ બંનેનું દેખાતું હશે. તો તમે મને પ્લીઝ કોન્ટેક્ટ કરો અથવા તો મારો જે નંબર છે તેની ઉપર કોલ કરી શકો છો મને ગમે ત્યારે, કે તમે આ જગ્યાએ જાઓ, કારણ કે અમે જ્યાં ક્યાંય જતા હોઈએ છીએ તેનું જે જગ્યા છે તે ગોતવી ડિફિકલ્ટ થઈ જાય છે, કારણ કે અમે એરિયામાં ગયા ન હોય, કોકવાર ન જોયું હોય એવું પણ બને. તો હવે આ વસ્તુ ધ્યાન રાખજો. તો હવે મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ગુડ ટેક કેર ઓફ યુ, વંદે માતરમ, જય હિન્દ.